નમસ્કાર મિત્રો અમારી મિશન વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તમને વૃક્ષ ગમે કે નહીં ગમે ને મને પણ બહુ ગમે આપણને દરેકને ફૂલ ફળ ઝાડ ગમે જ છે અને આથી જ આપણે આપણા ઘરના આંગણામાં અને શાળાના મેદાનમાં વૃક્ષો વાવીએ છીએ ખરું ને તો મિત્રો આંગણામાં બગીચામાં આપણામાંથી કોઈને કોઈ વૃક્ષો વાવીએ છીએ પરંતુ ડુંગર ઉપર કે જંગલમાં કોણ વૃક્ષ વાવતું હશે ચોમાસામાં વરસાદ પછી કચરાના ઢગલા પર અને જમીનમાં નાના નાના છોડ એની મેળે જ કેમ ઉગી જતા હશે આ બધા પ્રશ્નો તમને થાય ખરું ને દરેક વૃક્ષને તેનું બીજ હોય છે અને આ બીજમાંથી વૃક્ષ બને છે આજે આપણે આ બીજ અને તેને ઉગવા વિશે માહિતી મેળવીશું ઘઉં ચોખા બાજરી મકાઈ આ બધા જ અનાજ છે મગ મઠ ચણા વગેરે કઠોળ પણ બીજ જ છે આમ ફળમાંથી નીકળતા ઠળિયા પણ બીજ જ કહેવાય મિત્રો કોઈ પણ બીજને હાથમાં લઈને તેનો રંગ આકાર તેની સપાટી લીસી છે કે ખરબચડી તે વજનમાં કેવા છે વગેરે પ્રશ્નોના જવાબ તો મેળવી જ શકાય છે આ બીજનો બાહ્ય દેખાવ કહેવાય પરંતુ બીજ અંદરથી કેવું હશે તે પણ જોઈએ તે માટે વાલના બીજને પાણીમાં પલાળી રાખો વાલનું બીજ પલળી ગયા પછી તેની છાલ કાઢી નાખો હવે આ બીજને દબાવો જેથી એક બીજના બે સરખા ભાગ થશે આમ વાલનું બીજ બે સરખા ભાગોથી બનેલું છે અને આ બંને ભાગને બીજપત્ર કહે છે આમ જે બીજની એકસરખી બે ફાળ થઈ શકે તેવા બીજને દ્વિદળ બીજ કહે છે અને આ દ્વિદળ બીજમાંથી જે વનસ્પતિ ઉગે છે તેને દ્વિદળ વનસ્પતિ કહે છે મગ મઠ વાલ મગફળી ચણા અડદ તુવેર આંબો આંબલી વડ વગેરે દ્વિદળ વનસ્પતિ છે વાલના આ બંને બીજપત્રોને બિલોરી કાચથી જોતા એક બીજપત્રમાં સહેજ ઉપસેલો ભાગ દેખાય છે અને આ ઉપસેલા ભાગને અંકુર કહે છે હવે આપણે મકાઈના દાણા લઈએ અને આ મકાઈના દાણાને બે દિવસ પાણીમાં પલાળી રાખીએ બે દિવસ પછી આ પલળેલા દાણા પરથી તેની છાલ કાઢી નાખીએ હવે ચપટી વડે દબાવી તેના બે ભાગ કરતા બે ભાગ થતા નથી આથી આપણે દાણાને ચીરીને તેની અંદરની રચના જોઈએ દાણાને ચીરીને જોતાં તેમાં અંકુર જોવા મળે છે મકાઈના દાણાની બે ફાળ થઈ શકતી નથી અને જે બીજની બે સરખી ફાળ ન થાય તેને એકદળ બીજ કહે છે અને આ બીજમાંથી જે વનસ્પતિ ઉગે તેને એકદળ વનસ્પતિ કહે છે જેમ કે ઘઉં બાજરી ચોખા મકાઈ દાળમ જમરૂક વગેરે એકદળ વનસ્પતિના ઉદાહરણો છે દ્વિદળ બીજ અને એકદળ બીજ વચ્ચે એક તફાવત એ પણ છે દ્વિદળ વનસ્પતિની દાળ થાય છે જેમ કે ચણાની દાળ તુવેરની દાળ વગેરે જ્યારે એકદળ બીજની દાળ હોતી નથી જેમ કે ઘઉં ચોખા વગેરે તેની દાળ હોતી નથી હવે જોઈએ કે આ બીજ કેવી રીતે રહેલું છે ચણા અને વટાણા સિંગ રૂપે હોય છે અને ચણા વટાણાના બીજ પર જે ખાંચ હોય છે ત્યાંથી તે સિંગ સાથે જોડાયેલું હોય છે ઘઉંનું બીજ પણ તેના ખાંચની જગ્યાએથી કણસલા સાથે જોડાયેલું હોય છે જ્યારે મકાઈનું બીજ મકાઈના દાણાની અંદર હોય છે આ બીજના અંકુર તેના છિદ્રક ખાંચામાંથી ફૂટે છે ચાલો મિત્રો આપણે એક પ્રયોગ કરીએ આ માટે આપણે થોડા મગના દાણા બીકર પાણી એક પ્લાસ્ટિકની માપપટ્ટી અને સુતરાવ કાપડના ટુકડા લઈએ હવે પ્લાસ્ટિકની માપપટ્ટી ઉપર થોડા થોડા અંતરે સુતરાઉ કપડાના ટુકડા બાંધીશું અને તેમાં થોડાક મગના દાણા નાખીશું હવે આ માપ પટ્ટીને પાણી ભરેલા બીકરમાં રાખીશું બીકરમાં નીચેનો ટુકડો ડૂબી જાય વચ્ચેનો ભીનો રહે અને ઉપરના ટુકડાને પાણી ન અડે એટલે કે સૂકું રહે તે જોઈશું હવે વચ્ચેનું કપડું સુકાઈ ન જાય તે માટે બીકરમાં પાણી નાખતા રહેવું અને આ રીતે ચાર પાંચ દિવસ અવલોકન કરીશું ચાર પાંચ દિવસ જોયા પછી ખ્યાલ આવશે કે વચ્ચે જે કપડું બાંધ્યું હતું એની અંદરના મગના દાણા ઉગેલા છે અને વૃદ્ધિ પામે છે જ્યારે સૌથી નીચેના એટલે કે પાણીમાં રહેલા મગના દાણા માત્ર સહેજ જ ફૂલે છે પરંતુ ઉગતા નથી અને સૌથી ઉપર બાંધેલા મગના દાણા એમના એમ જ હોય છે આ થવાનું કારણ એ છે કે સૌથી નીચે બાંધેલ ટુકડામાં જે મગના દાણા છે તેમને માત્ર પાણી મળે છે હવા મળતી નથી જ્યારે સૌથી ઉપરના રહેલા મગના દાણાને પાણી મળતું નથી અને વચ્ચે રહેલા ટુકડામાં મગના દાણાને હવા અને પાણી બંને મળે છે અને તે ઊગે છે આમ બીજમાંથી વનસ્પતિને ઊગવા માટે હવા અને પાણી જરૂરી છે એ જ રીતે એક કપડું લઈ પાણીમાં પલાળેલા મગના દાણાને કપડામાં બાંધી તેની પોટલી બનાવો અને આ પોટલી પર તપેલી ઢાંકી દો અથવા તો તેને ભેજવાળી જમીનમાં ખાડો કરીને દબાવી દો જો તપેલીમાં રાખો તો તે કપડું ભીનું રહે તેનું ધ્યાન રાખો આ જ રીતે બીજી એક પોટલી ફ્રિજની બરફ પેટીમાં મૂકો અને બીજા દિવસે અવલોકન કરશો તો જણાશે કે માટીમાં દબાયેલી કે તપેલીમાં ઢાંકેલી પોટલીમાંના દાણાને અંકુર ફૂટ્યા છે જ્યારે ફ્રીજમાં રાખેલા દાણાને અંકુર ફૂટ્યા નથી આમ થવાનું કારણ એ છે કે ફ્રીજમાં વાતાવરણ ઠંડુ હોવાથી ફ્રીજને ગરમી મળતી નથી આમ બીજ ઉગવા માટે હવા પાણી અને ગરમી એમ ત્રણ વસ્તુની જરૂર પડે છે આ જ કારણે ઉનાળામાં કઠોળ સરસ રીતે ફણગે છે કારણ કે ઉનાળામાં કઠોળને ગરમી સારી મળી રહે છે મિત્રો આમ દરેક બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમી ત્રણેયની જરૂર હોય છે આપણે પીપળામાં કે કોઠીમાં રાખેલા અનાજના દાણાને પાણી મળતું નથી અને તેથી તે ઉગતા નથી ખેડૂત બીજ વાવે એ પહેલાં ખેતર ખેડે છે ખેડૂત બીજ વાવે એ પહેલાં ખેતર ખેડે છે અને એ તો તમે જોયું જ હશે અને આનું કારણ પણ એ જ છે કે ખેતર ખેડવાથી જમીન ઢીલી બને છે અને આ પોચી જમીનમાં બીજને હવા પાણી અને ગરમી સારા પ્રમાણમાં મળી શકે છે તેથી ખેડૂત બીજ વાવતા પહેલાં ખેતર ખેડે છે બીજ વાવ્યા પછી જો બીજને બિલકુલ પાણી ન મળે તો તે ઉગતા નથી અને જો ખેતરમાં પાણી ભરી રાખીએ તો પણ તે ઉગતા નથી કારણ કે પાણીના વધારે પ્રમાણને લીધે બીજને જરૂરી હવા અને ગરમી મળતા નથી તેથી બીજ ઉગતા નથી આ સમજવા માટે આપણે પ્રયોગ કરીએ ત્રણ કુંડા લઈએ દરેકમાં બીજ વાવીએ હવે પ્રથમ કુંડામાં દરરોજ થોડું થોડું પાણી નાખીશું બીજા કુંડામાં પાણી હંમેશા ભરેલું રાખીશું અને ત્રીજા કુંડામાં પાણી જ નહીં નાખીએ આથી થોડા દિવસ પછી જણાશે કે જે કુંડામાં દરરોજ પ્રમાણસર પાણી રેડતા હતા તેમાંથી બીજમાંથી અંકુર ફૂટેલો હશે જ્યારે બીજા બંનેમાં બીજ તેમનું તેમ જ રહેશે મિત્રો તમે થોડા બીજ લો અને તેને પાણીમાં નાખો આથી તેમના ઘણા બધા બીજ પાણીમાં ડૂબી જશે જ્યારે બાકીના બીજ તરતા હશે જે ડૂબી ગયા તેને એક કુંડામાં વાવો અને જે બીજ તરતા હતા તેને બીજા કુંડામાં વાવો અને બંને કુંડાને પ્રમાણસર પાણી આપો ચાર પાંચ દિવસ પછી જોવા મળે છે કે જે બીજ ડૂબી ગયા હતા તેને વાવેલા તે ઊગેલા દેખાય છે પરંતુ જે બીજ તરતા હતા એ વાવેલા છતાંય ઉગ્યા નથી અને આમ જે બીજ પાણીમાં ડૂબે છે તે બીજ જ અંકુર પામે છે ચોમાસા પછી તમને ઠેર ઠેર ઘાસ જોવા મળે છે તો આ બધું કેવી રીતે ઉગ્યું હશે તે પ્રશ્ન થાય ખરું ને મિત્રો બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે તે માટે અમુક પરિબળો જવાબદાર છે આ પરિબળો એટલે કે પવન પાણી પ્રાણી મનુષ્ય અને પક્ષીઓ પવન સતત ફૂંકાતો હોય છે આ પવનના ફૂંકાવાના લીધે જે વનસ્પતિના બીજ હલકા હોય એ બીજ હવામાં ઉડીને દૂર સુધી જાય છે અને ક્યાંક જમીનમાં ડટાઈને અનુકૂળ સંજોગોમાં ઉગે છે એ જ રીતે પાણીથી પણ આ હલકા બીજ હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને સ્થિર થઈને ઊગે છે પ્રાણીઓ ચાલતા ચાલતા પોતાના શરીરને કોઈ વખત કોઈ વનસ્પતિ સાથે ઘસે છે ત્યારે વનસ્પતિના બીજ પ્રાણીની રૂવાટી સાથે ચોંટી જાય છે અને તે જ્યારે બીજી જગ્યાએ જઈ બેસે છે ત્યારે એ બીજ જમીનમાં ડટાઈ જાય છે અને ઉગે છે પતંગિયા અને ફુદ્દા જેવા કીટકોને પણ બીજ ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે મનુષ્ય ફળ ખાય છે અને તેના બી જ્યાં ત્યાં નાખી દે છે અને તે બીજ ડટાઈ જતાં પાણી મળતાં તે ઉગે છે પશુપંખી પણ ફળ ખાય છે અને બીજ તેમના પેટમાં જાય છે અને તેમના મળ દ્વારા બીજ જમીન પર પડે છે અને પાણી મળતા તે ઊગે છે મિત્રો તમે ઘણી વખત ભીત પર વડ ઉગતો જોયો હશે આનું કારણ આ જ છે કે વળનું ફળ એટલે કે ટેટાને પક્ષીઓ ખાય છે અને તેમનું બીજ તેના પેટમાં જાય છે આ બીજ ચરક વડે બહાર આવે છે અને આ ચરક જ્યાં પડે ત્યાં બીજ પડે છે અને આમ ભીતની ખાંચમાં આ બીજ પડતા અનુકૂળ સંજોગો એટલે કે પાણી અને ગરમી યોગ્ય પ્રમાણમાં રહેતા ત્યાં વળ ઉગે છે તો મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો ને કે બીજનો ફેલાવો કોણ કોણ કરે છે પશુ પંખી પવન માણસ પાણી આ બધા જ બીજનો ફેલાવો કરે છે જ્યારે રાંધેલો ખોરાક બીજનો ફેલાવો કરતું નથી કારણ કે ખોરાકને રાંધવાથી અંકુરના બીજ નાશ પામે છે તેથી તેઓ બીજનો ફેલાવો કરતા નથી ફળી વરસાદ અને વીજળી બીજનો ફેલાવો કરતા નથી મિત્રો આમ ઘઉં ચોખા મગ મકાઈ લીંબોળી મેથી આ બધા જ બીજ ઉગી શકે છે કારણ કે એમના આદિ મૂળ એમના એમ જ હોય છે જ્યારે ખારીશિંગ સડેલા ઘઉં ડાળિયા પોંક તુવેરદાર વગેરે ઉગતા નથી કારણ કે આ દરેકના આદિ મૂળ નાશ પામ્યા હોય છે અને આથી અંકુર હોતા નથી તેથી આ બીજ ઉગી શકતા નથી